ઝાલોર તાલુકામાં ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી આધુનિક બસ સ્ટેશન બનાવશે. બસ સ્ટેશનમાં સોલર લાઇટ, ચાર્જર બોર્ડ અને પાણીની સુવિધા કરાઈ આધુનિક સ્ટેશનની કામગીરી શરૂ કરવામાં આવતા ગામજનોમાં ખુશીનો માહોલ. ઝાલોદ તાલુકામાં ધારાસભ્ય ભાવેશ કટારા દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી ગામડે ગામડે આધુનિક બસ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીની લાગણી વ્યાપેલી જોવા મળી હતી. ઝાલોદ તાલુકામાં ભાવેશ કટારા ધારાસભ્ય બનતાની સાથે જ ગ્રામ પંચાયતોને પોતાની ગ્રાન્ટમાંથી 70 પાણીના ટેન્કરો, પોતાના ધારાસભ્યના પગાર અને 14માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ઓક્સિજનવાળી 2 એમ્બ્યુલન્સ તથા સારા કોલેજો અને બસ સ્ટેશનોમાં 200 ઉપરાંત બાંકડા મૂકવામાં આવ્યા છે. ત્યારે ફરી તાલુકાના ગામડાઓમાં ધારાસભ્ય દ્વારા 24 કલાક લાઇટ રહે તેવું સોલાર સિસ્ટમની સુવિધાવાળું મોબાઈલ ચાર્જ બોર્ડ અને પાણીની વ્યવસ્થા સાથેનું ઘર જેવું જ આધુનિક બસ સ્ટેશન બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે ગામડે ગામડે આધુનિક સ્ટેશન બનાવવાથી ગ્રામજનોને રાત્રિ દરમિયાન તમામ સુવિધાનો લાભ મળશે. ઝાલોદ તાલુકામાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 3,50,000ના ખર્ચે અંતરિયાળ વિસ્તારોમાં નિર્માણ થનાર મિની બસ સ્ટેશન દાહોદ જિલ્લામાં આખામાં આકર્ષણનું કેન્દ્ર બનશે. નઈમ મુંડા, ZSTV દાહોદ.